વલસાડના તાલુકા માયાવંશી પ્રગતિ મંડળ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 1948 થી ડોક્ટર ભીમરાવ આંબેડકર ડાયાબિટીસથી પીડાતા હતા. 1954 સુધી તેઓ ખૂબ જ બીમાર રહ્યા અને 1955માં સતત વધુ કામ કરવાને લીધે તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ બન્યું અને 6 ડિસેમ્બરના રોજ દિલ્હીના તેમના ઘરમાં એમનું દુઃખદ અવસાન થયું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 64મી પુણ્યતિથિ નિમિત્તે પલસાણા તાલુકાના માયાવંશી પ્રગતિ મંડળના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખના મહામંત્રી તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કડોદરા નગરના નવનિયુક્ત મહામંત્રી કિરણભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ જીતેન્દ્ર ઉમરેકર, હું સોયાણી ગ્રામ પંચાયત સરપંચ તથા પલસાણા તાલુકા માયાવંશી પ્રગતિ મંડળ એના મંત્રી. આજે આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મહામાનવ એમનું 64મું પરિનિર્વાણ દિવસ હોય એ નિમિત્તે અમે પલસાણા તાલુકાના અને કડોદરા નગરના સૌ બાબા સાહેબના બાળકો આજે કડોદરા પલસાણા તાલુકા પ્રગતિ મંડળના હોલ પર બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે અમે અહીંયા ભેગા મળ્યા છીએ અને બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી અને અમે લોકો આજે ધન્યતા અનુભવીએ છીએ કે જેમણે આપણને આપણા દેશને જે બંધારણ આપ્યું છે એ વિશ્વનું મહાન બંધારણ છે અને બાબા સાહેબનો જેટલો ઉપકાર આપણા ઉપર છે એટલો ઓછો છે એવું માનીએ અને જય ભીમ.